राज्य कक्षा की गणित विज्ञान पर्यावरण प्रदर्शन में नवसारी जिला की प्राथमिक शाला की कृति की श्रेष्ठ कृति तरीके पसंदगी थता हवे राष्ट्रीय कक्षाए कृति ने प्रदर्शन में मोकलवामां आवशे। नवसारी तालुका की जिला पंचायत शिक्षण समिति संचालित शापरा प्राथमिक शाला ने विभाग 3 की कृति स्मार्ट होम विथ एंड्रॉइड की कृति श्रेष्ठ कृति तरीके पसंद करवामां आवी छे। वीजळी बचावा माटेनी आकृति मोबाइल नी एप्लिकेशन थी चालू बंद करी शकाय छे अने राज्य कक्षाना प्रदर्शन में ते श्रेष्ठ कृति तरीके पसंद थता हवे राष्ट्रीय कक्षाना प्रदर्शन में तेने मुकवामां आवशे। शापरा प्राथमिक शाळाना विद्यार्थीओनी आ सिद्धि बदल तेओने अभिनंदन पाठववामां आव्या छे। મારું નામ ફેની યોગેશકુમાર ચૌહાણ છે। હું છાપરા પ્રાથમિક શાળામાં ભણું છું। જ્યારે વિજ્ઞાન મેળો આવ્યો હતો ત્યારે અમારા શિક્ષકે અમને પૂછ્યું કે આ વખતે આપણે કયો પ્રોજેક્ટ કરીએ, તો અમે વિચાર્યું ને પછી કીધું કે આપણે ઘરમાંથી કશે ફરવા ગયા કે કશે ગયા છે અને ઘરમાં પાવર નથી અને વીજળી કે લાઇટ પંખા બંધ કરવાનું રહી ગયું હોય તો તેના માટે શું કરવું, તો અમારા શિક્ષકે વિચાર કરીને આ પ્રોજેક્ટનું ભેગા મળીને કામ કર્યું અને પ્રોજેક્ટ બનાવ્યો। અમારા આ પ્રોજેક્ટની મદદથી વીજળીની ખૂબ જ બચત થાય છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021-22માં જ્યારે પરિપત્ર થયો અને અમે પાંચે પાંચ વિભાગની અંદર કૃતિ મૂકી હતી, એમાંથી અમારી ત્રીજા વિભાગમાં કેન્દ્ર કક્ષાએ નંબર આવ્યો, ત્યાર પછી તાલુકા કક્ષાએ પ્રસ્તુતિ થઈ, ત્યાર પછી તાલુકામાં પણ નંબર આવ્યો એટલે જિલ્લામાં ગયા અને જિલ્લામાં નંબર આવ્યા પછી અમે રાજ્ય કક્ષાએ ગયા અને રાજ્યકક્ષામાં જ્યારે આ કૃતિની હું સિલેક્શન 13 તારીખે થયું અને અમને પરિપત્ર દ્વારા ગાંધીનગરથી જાણ કરવામાં આવી કે તમારી કૃતિની શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી થઈ છે, તો હવે તમારે હિન્દી અને અંગ્રેજીમાં પ્રપોઝલ નોમિનેશન તૈયાર કરવાનું છે રાષ્ટ્રીય કક્ષાએ પ્રસ્તુતિ માટે। ત્યારે એ જાણીને અમને ખૂબ આનંદ થયો। આ કૃતિ ખરેખર અશક્ત, ત્યાર પછી દર્દીઓ માટે અને જે પણ કંઈ હોસ્પિટલાઇઝ થયેલા વ્યક્તિઓ માટે રિમોટથી દૂરથી આપણે આપણા ઇલેક્ટ્રોનિક સાધનોને કંટ્રોલ કરી શકીએ, નિયંત્રિત કરી શકીએ તેના માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે। અને આ કૃતિને તૈયાર કરવા માટે અમારી શાળાના શિક્ષકો અને સાથે સાથે અમારા બીઆરસી સીઆરસી આપણા ડીપીઓ સાહેબ ટીપીઓ સાહેબ દરેકનું થોડું ઘણું પણ અમને માર્ગદર્શન મળ્યું છે અને જેનું જેનું માર્ગદર્શન મળ્યું છે એમનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ કૃતિ નો સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે આપણા ઘરમાં જ્યારે સાધનો બધા ઇલેક્ટ્રિક સાધનો ચાલુ હોય અને પાવર ગયો હોય અને પછી આપણે બહાર જવાનું થાય, ધારો કે, અને બહાર ગયા પછી આ પાવર આવે પાછળથી, ત્યારે આપણા બધા જ સાધનો આખે આખા બંગલાના બધા ચાલુ હોય છે અને એને કારણે ઘણો બધો પાવરનો એટલે કે લાઇટનો દુરુપયોગ થાય છે, બગાડ થાય છે। તો આવા વખતે આપણી પાસે જો આ સાધન હોય, આવી એપ્લિકેશન હોય, તો આપણા મોબાઈલમાંથી પણ આપણે દૂરથી તમામ આપણા ઘરના જેટલા પણ સાધનો છે એને આપણે બંધ કરી શકીએ અને આપણે લાઇટ બિલની બચત કરી શકીએ। મારું નામ જાગૃતિ મોહનલાલ ધીમર છે। હું છાપરા પ્રાથમિક શાળામાં જોબ કરું છું। વિજ્ઞાન મેળો આવ્યો ત્યારે અમારા સરે 5 વિભાગ અમારી સામે મૂક્યા હતા। મેં વિભાગ 3 સોફ્ટવેર અને એપ્સની પસંદગી કરી હતી। એ વિભાગ બાળકો સામે રજૂ કર્યું અને બાળકોને કીધું કે આપણે કંઈક આમાં નવું કરવું છે। બાળકોએ ઘરે વિચાર્યું અને એમણે એક લાઇટની જે પ્રશ્ન છે એ મારી સામે લાવીને મૂક્યો, ટીચર આમાં કંઈક નવું કરીએ। અને મેં નેટ પર અને એવી રીતે સર્ચ કર્યું તો બ્લૂટૂથની મદદથી જો આપણે આપણા ઘરના વીજ ઉપકરણો કનેક્ટ કર્યા હોય તો આપણે એને જે કટોકટી છે થોડી ઘણી નાબૂદ કરી શકીએ, પરંતુ એ જે બ્લૂટૂથ છે એની લિમિટેશન આવી જાય, મર્યાદા હોય, એના કારણે સૌ થોડું આગળ વિચાર્યું અને અમે એક એપ્લિકેશન શોધી, બ્લિંકલોટ। એ એપ્લિકેશનની મદદથી આપણે નવસારીમાં હોઈએ, ગુજરાતમાં હોઈએ, ભારતમાં હોઈએ કે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠા હોઈએ ત્યાંથી આપણે એપ્લિકેશન ઓપરેટ કરી શકીએ છીએ અને આપણા ઘરના કોઈ પણ વીજ ઉપકરણ હોય એને આપણે ત્યાંથી ચાલુ બંધ કરી શકીએ છીએ। એ ઉપરાંત માની લો આપણા ઘરે કોઈ વૃદ્ધ માણસ હોય, કોઈ અપંગ વ્યક્તિ હોય અને ઘરમાં કંઈક વીજ ઉપકરણ કંઈ ફોલ્ટ આવે અને જો એ આપણને ફોન કરીને બી કહે તો આપણે ઘરે નથી આવવું પડતું પણ ત્યાં બેઠા બેઠા પણ આપણે એને સોલ્યુશન કરી શકીએ છીએ, ઉપકરણો ચાલુ બંધ કરી શકીએ છીએ। આ જે કૃતિ છે અમારી કેન્દ્રમાં પસંદ થઈ હતી, ત્યાંથી તાલુકામાં ગઈ, ત્યાંથી જિલ્લામાં, રાજ્યમાં અને રાષ્ટ્રીય કક્ષાએ અત્યારે અમે કૃતિ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ।